જૈન પંડ્યા, એડવોકેટ, ચેરમેન, વિજ્ઞાન જાથા. ભારતભરની અંદર અત્યારે તારીખ 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ અનુસંધાને લોકો ખૂબ જ દ્વિધામાં અને અસમંજસમાં પડી ગયા છે. વિજ્ઞાન જાથાના કાર્યાલયે અસંખ્ય ફોન અને મોબાઈલ આવી અને પૃચ્છા કરવામાં આવી છે. આ પૃચ્છાની અંદર લોકોએ જાથાને કીધું કે અમે રક્ષાબંધન પર્વ તારીખ 30મીએ ઉજવીએ કે 31મી ઉજવીએ તે સંબંધી સ્પષ્ટતા કરવા લોકોએ અપેક્ષા રાખી હતી. વિજ્ઞાન જાથા બહુ દ્રઢપણે માને છે આપણા ભારતની અંદર તહેવાર એટલે કોઈ પણ ઉજવણી કે ઉત્સવ આવે ત્યારે સદીઓથી જ્યોતિષીઓ અને લેભાગુઓ લોકોમાં દ્વિધાઓ અને ભ્રામ પ્રચાર કરી અને એના રાખડી બાંધવાના સમય દર્શાવી અને લોકોને ગુમરાહ કરે છે અને લોકોને અસમંજસમાં મૂકે છે. તે સંબંધી વિજ્ઞાન દાતા ખાસ જણાવે છે કે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના લાગણી પ્રતિક સ્નેહનો સદીઓથી ઉજવાય છે. તેમાં કોઈ મુહૂર્ત કે કોઈ ચોઘડિયા કે કોઈ વ્રતાભિષ્ટિ કે કરણ કે આવું કોઈ પણ જોવાની જરૂર નથી. માત્ર લાગણી અને પ્રેમનો પ્રતીક હોય બહેનો છે. તારીખ 30મીએ સવારથી આખો દિવસ સુધી કોઈ પણ સમયે પરિવારની અનુકૂળતા પ્રમાણે બેન છે ભાઈને અથવા પરિચિતને રાખડી બાંધી શકે છે. એમાં કોઈ શંકા કુશંકા કરે નહીં તેવી ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે. કુદરતના અને પ્રકૃતિ નિયમ અનુસાર કોઈ પણ ઘટના બનવાની છે તે બને જ છે. પ્રાકૃત નિયમ અનુસાર કોઈ પણ શુભ અશુભ કે કોઈ પણ ઘટના બનતી હોય હાનિ અનહાની કે જે કંઈ પણ બનતી હોય છે તે બનવાની જ છે. પરંતુ એને કોઈ પણ જાતે ભદ્રા વિષ્ટિ કે ભદ્રા દોષ એની સાથે જોડવાની કોઈ જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન જાતા છેલ્લા 32 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે. એક પણ ક્ષણ કે કોઈ પણ ઘટના કે કોઈ પણ મિનિટની અંદર કોઈ પણ ઉદ્વેગ થાય કે કોઈમાં અશુભ થાય એવું કાર્ય હજી સુધી જોયું નથી. પરંતુ જ્યોતિષીઓ આઠખીલ રૂપી થઈ અને ટાંગ અડાડી લોકોને ગુમરાહ કરે છે. વિજ્ઞાન દાતા જ્યોતિષીઓને આલબેલ કરે છે કે તમે તહેવારની અંદર લોકોને ગુમરાહ કરવાનું અને લોકોને દ્વિધા ઉત્પન્ન થાય ભ્રામક પ્રચાર થાય તે કરવાનું બંધ કરી દો. તમને આખરી ચેતવણી આપવામાં આવે છે. જે કોઈ તમે શાસ્ત્રમાં માનતા હોય તેમાં જરૂર માની શકો છો, પરંતુ જે ધાર્મિક તહેવાર અને બેન ભાઈનો તહેવાર, રક્ષાબંધનનો તહેવાર, આ લાગણીનો પ્રતીક હોય તેમાં તમે દ્વિધા ઉત્પન્ન કરો તે જરા પણ ચલાવી ન લેવાય. એટલે અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ નાગરિક કે કોઈ પણ નાની દીકરી હોય કે બહેન હોય તેના ભાઈને આનંદથી ઉત્સાહથી ઉલ્લાસથી આ પર્વ મનાવી અને રાખડી બાંધી શકે છે. કોઈ પણ અઘટિત બનાવ બનવાનો નથી એવું મનોબળ રાખજો. માનસિક રીતે નબળા લોકો એને કોઈ પણ ઘટના હોય તો કોઈ પણ બનવાને કાગને બેવને ડાળને ભાંગવું આવી ઘટના બને એની સાથે જોડી દેવાની જરૂર નથી. માનસિક નબળા લોકોને બધી તકલીફો થાય છે, બધી શુભ અશુભની અસર થાય છે. બાકી દ્રઢ મનોબળ રાખો તો કંઈ થતું નથી. માત્ર આનંદ અને ઉલ્લાસથી રક્ષાબંધનનો તહેવાર તારીખ 30મી ને બુધવાર આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાતા દાવાપૂર્વક લોકોને અપીલ કરે છે. આનંદ પ્રેમનો ઉત્સાહ આનંદથી અને તમે પિકનિક સ્થળે જઈ અને ઉજવો અને આપણો તહેવાર અને ઉત્સવની ઉજવણી તમે લાગણીથી તમારા પરિવારજનો સાથે સમાજ સાથે આગેવાનો સાથે ઉજવો તેવી અપીલ કરવામાં આવે છે.